વાલેકુમ, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે ગુજરાતીમાં પહેલા અને બીજા પાઠનું પુનરાવર્તન કરી ગયા. હવે આપણે ત્રીજા પાઠનું પુનરાવર્તન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે ગુજરાતીમાં પાઠ 3માં હું પતંગિયું મારા પિલ્લુનું આપણે સ્વદેહપોતી કાર્યમાંથી આજે આપણે પુનરાવર્તન કરીશું, બરાબર? તો ચાલો આપણે પુનરાવર્તન શરૂ કરીએ. આપણે પહેલો અને બીજા પાઠનું પુનરાવર્તન તો કરી ગયા, હવે આપણે આગળ જોઈએ. પાઠ 3, હું પતંગિયું મારા પિલ્લોનું. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. એક એક વાક્યમાં જવાબ લખવાના છે. લીમડાના પાન પર કાણા કેમ હતા? તો લીમડાના પાન પર કાણા હતા કારણ કે પાન પરની ઈયળો તે પાન ખાતી હતી. તો ઈયળો પાન ખાઈ જાય એટલે પાન પર શું થઈ જાય છે? કાણા થઈ જાય છે. ઈવા કેમ ઉદાસ થઈ ગઈ? ઈવાને મોટી પીળી પાંખોવાળું પતંગિયું ખૂબ ગમી ગયું, પરંતુ તે પતંગિયું ઉડી ગયું અને તેની સાથે બીજા કેટલાક પતંગિયા પણ ઉડી ગયા. આથી શું થઈ ગઈ? ઈવા ઉદાસ થઈ ગઈ. ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા પડી કેમ ન ગયા? ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા પડી ન ગયા કારણ કે તે ઈંડા પાંદડાને બરાબર ચોંટી રહેલા હતા એટલે તે પડી ન ગયા. દ્વિજ અને ઈવા ક્યારે ક્યારે પિલ્લુની સંભાળ લેતા હતા? દ્વિજ અને ઈવા રોજ સવારે અને સાંજે નિશાળેથી આવતા જતા શું કરતા હતા? પિલ્લુની સંભાળ લેતા હતા. આપણે આગળ જોઈએ પ્રશ્ન 1નો બ. ઈવાને કયું પતંગિયું ખૂબ ગમી ગયું? ઈવાને મોટી પીળી પાંખોવાળું પતંગિયું ખૂબ ગમી ગયું. પાંદડા પર નાના નાના પીળા ટપકા જેવું હતું તે શું હતું? પાંદડા પર નાના નાના પીળા ટપકા જેવું હતું તે ઈંડા હતા. શું હતું? ઈંડા હતા. દ્વિજે કોનું નામ પિલ્લું પાડ્યું? દ્વિજે ઈયળનું નામ પિલ્લું પાડ્યું, પણ તે ઈયળ છેલ્લે પતંગિયું બનીને ઉડી જાય છે. કોસેટો તૂટતા તેમાંથી શું બહાર આવ્યું? કોસેટો તૂટતા તેમાંથી જીવડું એટલે કે પતંગિયું બહાર આવ્યું, બરાબર? હવે આપણે આગળ જોઈએ 5મો સવાલ. પતંગિયાની 4 અવસ્થા લખો. પતંગિયાની 4 અવસ્થા કઈ છે? તો સૌથી પહેલાં પાંદડા હોય છે તેની ઉપર ઈંડા ચીપકેલા હોય છે, તેમાંથી તે પાન ખાઈને ઈયળ બની જાય છે. કોસેટો બને છે એટલે કે તેનું કવચ બની જાય છે અને તેમાંથી ધીરે ધીરે પતંગિયું બહાર આવે છે. તો આ તેની 4 અવસ્થા થઈ ગઈ. હવે પ્રશ્ન નંબર 2. 2-3 વાક્યમાં ઉત્તર લખવાના છે. દ્વિજ અને ઈવા પાટિયા કે શું જોઈ રહ્યા? એક સાંજે દ્વિજ અને ઈવાએ નિશાળેથી આવીને ખોખામાં જોયું તો પિલ્લુભાઈ શાંત જણાયા. કોસેટાનો રંગ ગાઢો થઈ ગયો હતો અને તે ચૂપચાપ પડી રહેલો હતો. તેઓ ફાટી આંખે એ દ્રશ્ય જોઈ રહ્યા કે શું થઈ ગયું છે પિલ્લુને, કે લોકો ખોખામાં શાંત છે અને દેખાતું નથી, બરાબર ને? દ્વિજ અને ઈવા પિલ્લુની કેવી સંભાળ લેતા હતા? દ્વિજ અને ઈવા પિલ્લુના ખોખાને સાફ કરતા અને તેમાં નવા પાંદડા ઉમેરતા, રાત પડે તો વધુ એકવાર તપાસ કરીને સૂવા જતા હતા, તેવી જ રીતે તેઓ સંભાળ લેતા હતા. કોસેટો તૂટતા શું થયું? તેની કેવી સ્થિતિ હતી? કોસેટો તૂટતા તેમાંથી જીવડું બહાર આવ્યું અને એ જીવડાને પાંખો હતી, પણ તેની પાંખો ચોંટેલી હતી. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 3. હવે પ્રશ્ન નંબર 3માં નીચેના વિધાનોમાંથી ખરા વિધાનની સામે ખરું અને ખોટા વિધાનની સામે ખોટાની નિશાની કરવાની છે. પતંગિયાના ઈંડા લકોટી જેવડા હતા? ના. તો શું આવશે? ખોટું. મીઠા લીમડા પર ઘણા બધા પતંગિયા હતા? ખરું. પાંદડા ખાઈને ઈયળ પહેલવાન બની ગઈ? ખરું. દ્વિજે કોસેટાને દબાવીને તપાસ્યો? ખોટું. કોસેટામાંથી પતંગિયું બહાર આવ્યું? ખરું, બરાબર. હવે આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 3 સુધી આપણે જોઈ લીધું. આગળ શું છે? પ્રશ્ન 3નો બ. પતંગિયું ઉડતું ઉડતું મીઠા લીમડા પર જઈને બેઠું? ખરું. દ્વિજ કડવા લીમડાના કૂણા પાન તોડી લાવ્યો? ખોટું. ઈવાએ ઈયળનું બિલ્લું નામ પાડ્યું? ખોટું. શું નામ પાડ્યું હતું? પિલ્લું. કોસેટો એકદમ કઠણ હતો? ખરું. પિલ્લું સુંદર મજાનું ગલુડિયું બની ગયું? ખોટું. ગલુડિયું બનતું નથી, શું બને છે? પતંગિયું બને છે. દ્વિજ અને ઈવાએ પિલ્લુને કહ્યું ઉડી જા? ખોટું.
પ્રશ્ન નંબર 4 ત્યારે તમને શું થાય કોષમાંથી વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો પંખો ચાલુ હોય અને કબૂતર ઓરડામાં આવી જાય ત્યારે શું થાય આપણને ચિંતા થાય કે ભાઈ કબૂતર પાંખ કપાઈ જશે તે મરી જશે બરાબર ને વાંદરાઓનું ટોળું અચાનક આવી જાય તો શું થાય ગભરાઈ જવાય શું થાય ગભરાઈ જવાય કે આટલા બધા વાંદરા આવી ગયા તો હવે શું કરવું તમે માળો લટકાવો પણ ચકલી રહેવા ન આવે ત્યારે શું થાય ઉદાસ થઈ જવાય અંધારી રાત્રે આકાશમાં તારા જોઈએ ત્યારે કેવું જોરદાર લાગે જુદા જુદા રંગના ફૂલો ખીલેલા જોઈને કેટલું સુંદર લાગે હવે આપણે આગળ જોઈએ બંધ બેસતા જોડકા જોડવાના છે અની માંથી સાચો ઉત્તર શોધીને તેની સામે ક્રમ લખવાનું છે ઈંડા તો શું આવશે ગ ઈયર તો શું આવશે ઘ કોસેટો ક અને પતંગિયો ખ બરાબર ને હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન 5 બ હવે શું છે દ્વેજ અને ઈવા તો શું આવશે ગ ભાઈ બહેન હતા બરાબર ઝીણી ઝીણી શું હતી ઈયળો હતી કોણા શું હતા પાંદડા હતા અને પહેલવાન કોણ હતો પેલ્લું હતો અનિરુદ્રના તેના બરાબર ભદ્રેશ ને તો શું આવશે તેને ડબ્બીમાં તો શું આવશે તેમાં જીવજંતુઓને તેમને જીવજંતુઓનો તો શું આવશે તેમનો બરાબર હવે આપણે જોઈએ વાક્યને ક્રમમાં ગોઠવવાના છે તો શું છે પહેલું વાક્ય દ્વિજે યરનું નામ પાડ્યું કોસેટો ચૂપચાપ કડક થઈને પડી રહેલો લીલા પાંદડા પર પીળા ઈંડા હતા પીલું ઉડી ગયું અને પાંદડા ખાઈ ખાઈને પીલું જાડો પાડો થઈ ગયો હવે આપણે વાર્તા પ્રમાણે જોઈએ તો પહેલું વાક્ય કયું આવે લીલા લીલા પાંદડા પર પીળા ઈંડા હતા ત્યાર પછી શું થાય છે દ્વિજે યરનું નામ પાડે છે ત્યાર પછી પાંદડા ખાઈ ખાઈને પીલું જાડો પાડો થઈ જાય છે કોસેટો ચૂપચાપ કડક થઈને પડી રહે છે અને પીલું બનીને તે ઉડી જાય છે બરાબર ને આપણે વાક્યના ક્રમમાં ગોઠવી દીધા હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 8 આપેલા વાક્ય પરથી પ્રશ્નોના ઉત્તર લખો બીજી સવારે ઉઠતા વેટ બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા કોણ બંને ઈવા અને દ્વિજ બંને એટલે કેટલા વ્યક્તિ બે વ્યક્તિ મીઠા લીમડા પાસે કોણ પહોંચ્યું દ્વિજ અને ઈવા આ લીમડાના પાનનો સ્વાદ કેવો હશે મીઠો ભાઈ બહેન લીમડા પાસે ક્યારે પહોંચ્યા બીજી સવારે ઉઠતા વેત બરાબર હવે નામ શું છે તો નામમાં શું આવશે અહીંયા દ્વિજ અને ઈવા સ્થળ કયો છે તો મીઠો લીમડા પર સ્થળ છે એટલે કે ત્યાં તે પહોંચે છે અને સમય તે બીજી સવારે બરાબર ને તે પાંદડાવાળી ડાળખીને ધક્કો લાગ્યો એટલે બંને જણને ચિંતા થઈ કે ઈંડા પડી જશે બંને જણ એટલે કોણ કોણ દ્વિજ અને ઈવા ઈંડા ક્યાં હતા પાંદડા પર હતા બંને કઈ વાતે ગભરાઈ ગયા કે ઈંડા પડી જશે તો ઈંડાની ચિંતા કોને થઈ બંને જણને બંને જણ એટલે કોણ દ્વિજ અને ઈવા હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 9 ઈયર કોસેટો અને પતંગિયા વિશે પાઠમાં આવતા બે વાક્ય શોધીને અહીં લખવાના છે તો પહેલું ઈયર પીલા ઈંડાને બદલે ત્યાં હતી લીલી લીલી ઝીણી ઝીણી ઈયરો એટલે કે પીળા ઈંડાને બદલે શું હતી ઝીણી ઝીણી ઈયળો બીજા દિવસે તે લોકો જોવા જાય છે ત્યાં જુદા જુદા પાન પર ભાખોડિયા ભરતી ઈયરો એટલે કે જેટલા પાન હતા તે આખામાં એટલે કે ભાખોડિયા એટલે કે તે લોકો ખાતા હતા એટલે કે ગમે ત્યાં કાણા થઈ ગયા હતા કોસેટો કોસેટાનો રંગ ગાઢો થઈ ગયેલો હતો પહેલા દિવસે જે હતો તેના કરતાં બીજા દિવસે તેનો રંગ બદલાઈ ગયેલો કોસેટો એકદમ કઠણ હતો એટલે કે કડક હતો પતંગિયું તેમનું વાલું પીલું તો સુંદર મજાનું પતંગિયું બની જાય છે બરાબર ને પીલુંએ પોતાની પાંખો 2-3 વાર ફફડાવી અને પછી તે ઉડી ગયું શું થાય છે 2-3 વાર પાંખો ફફડાવીને તે ઉડી જાય છે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા 1-9 પ્રશ્નનું પુનરાવર્તન કરી લીધું પાઠ 3માં હવે આપણે કાલે પ્રશ્ન 10 પુનરાવર્તન કરીશું તમે પણ ઘરે બેસીને શાંતિથી પરીક્ષા લક્ષી પુનરાવર્તન કરો અને સારા માર્ક્સ લાવો થેન્ક યુ